આગામી 7 માર્ચથી એટલે કે આવતીકાલથી રાજ્યમાં ધોરણ 10 અને 12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ શરૂ થશે. રાજ્યના 18,50,992 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. અમદાવાદ શહેરમાં ધોરણ 10માં 69,906 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 10,341 અને સામાન્ય પ્રવાહમાં 36,488 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ ગ્રામ્યમાં ધોરણ 10માં 53,581 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 7,420 અને સામાન્ય પ્રવાહમાં 24,372 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ શહેરમાં ધોરણ 10ની પરીક્ષા માટે 7 અને ધોરણ 12ની પરીક્ષા માટે 12 ઝોન બનાવાયા છે. અમદાવાદ ગ્રામ્યમાં ધોરણ 10ની પરીક્ષા માટે 4 અને ધોરણ 12ની પરીક્ષા માટે પણ 4 ઝોન બનાવાયા છે. અટકાવવા માટે આપણે અમદાવાદ જિલ્લામાં શહેર અને ગ્રામ્ય 100% સીસીટીવીથી સજ્જ છે, એટલે સીસીટીવીની દરેક વિદ્યાર્થીઓ ઉપર નજર રહેશે. સાથે સાથે જે સંવેદનશીલ કેન્દ્ર છે શહેરમાં એક પણ નથી, અને ગ્રામ્યની અંદર 4 સંવેદનશીલ કેન્દ્ર છે તેના પણ આદેશ કરી નાખવામાં આવ્યા છે. બીજી તરફ પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે બોર્ડે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યના તમામ કેન્દ્રના વર્ગખંડમાં સીસીટીવી લગાવી દેવાયા છે. પરીક્ષામાં થતી ગેરરીતિને અટકાવવા તમામ પરીક્ષા સેન્ટર્સ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. કલમ 144 લાગુ કરી પરીક્ષા સ્થળની આસપાસ ઝેરોક્ષની દુકાનો બંધ કરવાના આદેશ પણ આપી દેવાયા છે. એટલું જ નહીં, સીસીટીવીની નજર સામે જ બોર્ડનું પેપર ખોલાશે. પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો ખોરવાય નહીં અને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જવામાં સરળતા રહે તે માટે એસટી તંત્ર અને જીઈબીના આદેશ અપાયો છે. વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ડર વિના પરીક્ષા આપી શકે તે માટે બોર્ડ દ્વારા સ્ટેટ કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે. તો બોર્ડ આખરે કયા પ્રકારની તૈયારી સાથે પરીક્ષા લેશે તે આપણે જણાવી રહ્યા છે. ખાસ તો તમામ કેન્દ્રો સીસીટીવીથી સજ્જ છે કે જેથી કોઈ પણ ગેરરીતિની સમસ્યાઓ ન સર્જાય. અને મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે દરેક પરીક્ષા સેન્ટર્સની બહાર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. પરીક્ષા સ્થળની આસપાસ કલમ 144 લાગુ કરશે બોર્ડ. આ સિવાય પણ આસપાસ જો કોઈ ઝેરોક્ષની દુકાન આવેલી છે તો એ તમામ દુકાનોને બંધ કરવાનો આદેશ પણ બોર્ડ દ્વારા આપી દેવાયો છે. અને સીસીટીવીની નજરની સામે જ બોર્ડની જે પરીક્ષાના જે પેપર હોય છે તેને ખોલવામાં આવશે. વીજ પુરવઠો ન ખોરવાય તેના માટે પણ જીઈબીના આદેશ આપી દેવામાં આવ્યા છે. અને તમામ વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે, ગેરરીતિ ન સર્જાય અને કોઈ તકલીફ ન પડે તેના માટેની ખાસ વ્યવસ્થાઓ.